રાષ્ટ્રીય દલિત અધિકાર સંઘના કન્વીનર જિજ્ઞેશ મેવાણી આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ખાસ કરીને રાપર ખેતી અનુસૂચિત જાતિ સેવા સહકારી મંડળીનો જમીનનો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો હતો. તાત્કાલિક અસરથી તેમને છાણની મુલાકાત લઈને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમણે કચ્છ આંતક દૈનિકની ટીમ સાથે એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યમાં જે ખેતીના પ્રશ્નો છે તે તાત્કાલિક અસરથી ઉકેલા જોઈએ અને દલિતોને ન્યાય આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. કન્વીનર નરેશ મહેશ્વરી અને તેની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર સંઘના કન્વીનર અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજરોજ કચ્છની મુલાકાતે આવ્યા હતા. બપોરના 12 વાગે કચ્છના પ્રવેશદ્વાર શામખિયાળી ખાતે તેમનું કચ્છ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર સંઘના કચ્છના પ્રતિનિધિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં અમારા પ્રતિનિધિ સુરેશ વાઘેલાને માહિતી આપતા જણાવ્યું હતું કે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓમાં દલિત અને અનુસૂચિત જાતિના જમીનના કબજા ભોગવટાના પ્રશ્નો લાંબા સમયથી અણઉકેલ છે. અવારનવાર આ પ્રશ્નો ઉકેલવા માટે તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે ખાસ કરીને રાપર અનુસૂચિત જાતિ ખેતી સેવા સહકારી મંડળીનો જમીનનો પ્રશ્ન પણ લાંબા સમયથી પેન્ડિંગ છે. આ પ્રશ્નનો નિરાકરણ માટે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રૂબરૂ મળ્યા હતા અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે કલેક્ટરે ધારાસભ્ય મેવાણીને તાકીદે ઘટતું કરી અને જમીનનો પ્રશ્ન ઉકેલવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આમ છતાં આજે 1.5 માસનો સમયગાળો વીતી ગયો હોય પરંતુ રાપર અનુસૂચિત જાતિ ખેતી સેવા સહકારી મંડળીનો જમીનનો પ્રશ્ન ઉકેલાયો નથી, ત્યારે આજે 1.5 માસ બાદ પીડિત સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી સામે ગત તારીખ 2 એપ્રિલથી ઉપવાસ આંદોલન પર બેઠા છે અને તેને ન્યાય આપવા માટે તેઓ બપોરના 1.5 કલાકે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને રૂબરૂ મળીને પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. વધુમાં જિજ્ઞેશ મેવાણીએ એમ પણ જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં 3-3 દાયકાથી જમીન ભોગવટા કબજાના પ્રશ્નો વણકુલાઈ રહ્યા છે જેનું નિરાકરણ આજ સુધી આવ્યું નથી. 7 બાર પણ તેમના નામે હોય, વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદી હોય, આમ છતાં આ જમીનને ગેરકાયદેસર તંત્ર ગણે જે વ્યાજ ખૂબ જ ખેદજનક હોવાનું ગણાવ્યું હતું. આજરોજ સામખિયાળી ખાતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનું જિલ્લા કન્વીનર નરેશ મહેશ્વરી અને તેની ટીમ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની સાથે અમદાવાદના ભૂપત સોલંકી, કૌશિક પરમાર, નીલ વિંજોડા, ભાવનાબેન, દયાલભાઈ વણકર, હિતેશ મહેશ્વરી, ઇકબાલભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 3 કલાકે પક્ષના સંગઠનની એક ખાનગી બેઠક પણ યોજવામાં આવી હતી અને સાંજે 6 કલાકે પચાવ ખાતે દલિત વાસમાં મહિલા આયોજિત સંમેલનમાં જિજ્ઞેશ મેવાણી હાજરી આપશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર વ્યવસ્થા જિલ્લાના કન્વીનર નરેશ મહેશ્વરી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતી. અત્યંત વિનમ્રતાપૂર્વક જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ અમે રજૂઆત કરી. છેલ્લા 3-1 દાયકા જેટલા સમયથી અમારી માલિકીની કાયદેસર અમે જેના બોનાફાઇડ ઓનર છીએ જેમાં 7 બારમાં નામ નમૂના નંબર છે, હલપત્રકમાં મારું નામ બોલે છે, એવી જમીનોના જે લાંબા વખતથી કે કબજા સોંપાતા નથી એ બહુ જ ખોટું છે, ગેરકાયદેસર વસ્તુ. તંત્ર દ્વારા તાબડતોબ આ બધી જમીનો ખુલી કરીને કબજાને સોંપવામાં આવે. જિલ્લા કલેક્ટરને મેં પોતે બે હાથ જોડીને મારા સ્વભાવથી વિરુદ્ધ જઈને એમને રિક્વેસ્ટ કરી કે તમે સિમ્બોલિકલી 2 કે 3 ગામ અમને કબજો સોંપો અને બાકીના કેસમાં તમે કેટલો સમય લેશો એની નક્કર બાહેર કરી આપશો. આજે વાગતે 2.5 મહિના થયા. આ 2.5 મહિના દરમિયાન સ્વર્ગસ્થ ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કર્યું. એ આત્મવિલોપનના પગલે મહેસૂલ વિભાગ દ્વારા એક જીઆર બહાર પાડવામાં આવ્યું. એ જીઆરમાં પણ સૂચના આપવામાં આવી છે 6 મહિનાની અંદર દરેક જિલ્લા કલેક્ટરે પોતાના જિલ્લાની અંદર જેટલી પણ જમીનોના પોઝિશન નથી